ગણદેવી તાલુકાના અભેટા ગામે આવેલા ભવાની ફળિયામાં ખેતરમાં પડતરમાં પડેલા પાણીના મોટા પાઇપમાં 2.5 મહિના અગાઉ એક માદા મહાકાય અજગરે ઈંડા મૂક્યા હતા, જેના પર ખેડૂતની નજર પડતા તેને વન વિભાગને જાણ કરી હતી. ગણદેવીના અંભેટા ગામે ભવાની ફરિયામાં 2.5 મહિના અગાઉ ભીખાભાઈ ધનજીભાઈ પટેલના ખેતરમાં ગત 22 માર્ચે સવારે ખેતીકામ કરવા ગયા હતા. એ વખતે તેમણે ખેતરમાં પડેલા પડતર પાણીના મોટા પાઇપમાં અજગરને અંદર જતા જોયો હતો, જેના કારણે ત્યાં ગભરાટ ફેલાયો હતો, જેથી તેને પકડવા નવસારી વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશનના સભ્યને બોલાવ્યો હતો, જ્યાં તેમણે માદા અજગર પાઇપમાં ઈંડા મૂકી તેનું સેવન કરતી જોવાઈ હતી, જેની જાણ સંસ્થા દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગ અધિકારી ઘટના સ્થળે ઘસી ગયા હતા. તેમણે અજગર અને ઈંડાને બચાવવા ખેડૂતને સમજાવ્યા હતા અને અજગર અને તેના ઈંડા ઉપર દેખરેખ રાખવામાં આવી રહી હતી અને બચ્ચાના જન્મ બાદ તેમનો કબજો લઈ જંગલમાં છોડવાની ખાતરી આપી હતી. રવિવાર અને સોમવાર દરમિયાન એક બાદ એક 28 બચ્ચા જન્મ્યા હતા, જેને વોલેન્ટિયરે બચાવી લીધા હતા. ભાગ્યે જોવા મળતી આ ઘટનાની જાણ લોકોને થતાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વન વિભાગ દ્વારા સાવચેતીપૂર્ણ રીતે તમામ નવજાત બાર અજગર છોડવાની તજવીજ હાથ ધરાશે. હિતેશ વધેરા, જેડેસ્ટી, નવસારી. નમસ્કાર. સામાજિક વનીકરણ વિભાગ નવસારીની ગણદેવી રેન્જ છે એ વાઇલ્ડ લાઈફ રેન્જ છે. અત્યારે જે આ અજગરના બચ્ચા અમે જે કબજો મેળવ્યા છે એ 28 માર્ચે વાઇલ્ડ લાઈફ વેલફેરના હેમલ મહેતા પાસે કોલ આવ્યો હતો. કોલના આધારે અમે સ્થળ તપાસ ગયા. નિરીક્ષણ કરતાં જોવા મળેલી અજગર માંદા ઈંડા ઉપર હેવાણે બેઠી હતી. તો આજુબાજુના જે ખેત મજૂરો અને જે ખેતના જે માલિક હતા એમને પણ અમે સમજાવ્યા કે અત્યારે હેવાણે બેઠી છે, એમને સુરક્ષિત જગ્યાએ રહેવા દો. એ પરિપક્વ થશે ઈંડા, ત્યાર પછી એને અમે કબજો પાછો મેળવીશું. પરિપક્વ થતાં 28 બચ્ચા કબજે લીધા છે અને એ બચ્ચાઓને અમે જંગલ વિસ્તારની અંદર સુરક્ષિત જગ્યાએ છોડીશું. 28 માર્ચે લોકડાઉનમાં અમને અજગરનો કોલ મળ્યો હતો કે ભાઈ અમારે ત્યાં ખેતરમાં અજગર છે. એ કોલ આપેલો ગણદેવી તાલુકાના અંભેટા ગામમાં રહેતા ભવાની ફળિયામાં રહેતા ભીખુભાઈ ધનજીભાઈ પટેલના ખેતરમાં અમને એક અજગર છે ગણનારામ એવો કોલ આવ્યો. અમે સ્થળ પર જઈને જોયું તો અજગર ઈંડા પર બેઠેલો હતો. હવે અમે તાત્કાલિક આ બનાવની જાણ વન વિભાગને કરી. વન વિભાગના સ્ટાફ જોડે અમે સ્થળ પર આવ્યા, ગામવાળાને બોલાવ્યા, સરપંચશ્રીને બોલાવ્યા અને ખેડૂતને સમજાવ્યા કે આ કુદરતી વસ્તુ છે, શિડ્યુલમાં આવતી સ્પીસ છે અને આપણે નુકસાન નહીં પહોંચાડી શકીએ. માનવતાની દ્રષ્ટિએ ખેડૂતે પણ અને ગ્રામજનોએ પણ અમને ફૂલ સપોર્ટ આપ્યો અને 2.5 મહિના બાદ એમાંથી બચ્ચા નીકળતા અમે બચ્ચાનો કબજો લઈ અને યોગ્ય જગ્યાએ જંગલમાં રિલીઝ કરવામાં આવશે. 28 જેટલા બચ્ચા છે અને ખોરાક મળી રહે, પાણી મળી રહે અને સુરક્ષિત રહે.